આ તરફ સુરતના કાપોદ્રામાં યુવતીની લાશને લઈને ખુલાસો થયો છે. પોલીસને હાથ લાગ્યા યુવતીના મોત પહેલાના સીસીટીવી ફૂટેજ. સીસીટીવીમાં રાત્રિના 3 વાગ્યે યુવતી નદી તરફ જતા જોવા મળી. યુવતીએ નદીમાં જમ્પ લાવી આપઘાત કર્યાનું તપાસમાં ખુલ્યું. પેનલ પોસ્ટમોર્ટમમાં ડૂબી જવાથી મોત થયા હોવાની વાત સામે આવી. યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી રહી છે. મૃતક અનિતા આડોદરા 8 નવેમ્બરના રોજ ઘરેથી ગુમ થઈ હતી અને 9 નવેમ્બરે કાપોદ્રાના સિદ્ધ કુટીર ઓવારા નજીકથી તેનો મૃતદેહ મળ્યો હતો. જોકે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કયા કારણોસર તેણે આપઘાત કર્યો તેને લઈને તપાસ તેજ કરાઈ છે. મૃતક અનિતા આડોદરા કે જે 8 નવેમ્બરના રોજ ઘરેથી ગુમ થઈ અને 9 નવેમ્બરે કાપોદ્રાના સિદ્ધ કુટીર ઓવારા નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરતની આ ઘટના અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાકેશ, સુરતમાં કાપોદ્રામાં યુવતીની લાશને લઈને ખુલાસો થયો, શું વધુ વિગતો આ મામલે? જી, 8 નવેમ્બરના રોજ સુરતના કાપોદ્રા ખાતે આવેલા દીનદયાળ નગર સોસાયટીમાં રહેતા અરવિંદ આડોદરા નામના સફાઈ કર્મચારીની 20 વર્ષીય જે દીકરી છે તે ગુમ થઈ હતી અને 9 નવેમ્બરના રોજ વહેલી સવારે કાપોદ્રા સ્થિત તાપી નદી કિનારે આવેલા સિદ્ધ કુટીર ઓવારા પાસેથી તેણીની લાશ મળી આવી હતી. યુવતી જોડે અઘટિત ઘટના ઘટી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ લાશ કાપોદ્રા પોલીસ મથકે લઈ જઈ અને ન્યાયની માંગ અને સમગ્ર કેસની અંદર યોગ્ય તપાસની માંગ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં એક મહત્વની બાબત બનીને સામે આવી છે. પોલીસે જે સીસીટીવી ફૂટેજ સંગોળ્યા હતા એ સીસીટીવી ફૂટેજની અંદર 8 નવેમ્બરના રોજ એટલે કે 9 નવેમ્બર વચ્ચે રાત્રિના 3 વાગ્યાના સમય દરમિયાન તેણી સાથે કાપોદ્રા સ્થિત તાપી નદી કિનારે જતી જોવા મળી છે. અને પેનલ પીએમ જયારે કરવામાં આવ્યું છે ત્યારે પેનલ પીએમ માં પણ યુવતીનું મોત છે તે ડૂબી જવાના કારણે થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. તેથી પોલીસે હમણાં સુધીની તપાસમાં જે પ્રમાણે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે કોઈ અઘટિત ઘટના બની છે ત્યારે આ ઘટનાને રજીઓ આપતી આજે સમગ્ર હકીકત છે તે સામે આવી છે કે જેમાં યુવતીએ જાતે તાપી નદીમાં ઝપલાવી અને આપઘાત કર્યો હોઈ શકે છે. પરંતુ પોલીસ છે તે અલગ અલગ જે પાસાઓ છે તે ચકાસી રહી છે કે યુવતી કયા કારણસર છે તે આપઘાત કર્યો હોઈ શકે છે અને તે દિશામાં પોલીસે છે તે તપાસ શરૂ કરી છે. યુવતી સાથે કોઈ જે યુવક સંપર્કમાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે હાલ તપાસ કરી રહી છે. ત્યારે પોલીસની તપાસના અંતે મહત્વના હજી ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી જી રાકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.